જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં ગરુડ પુરાણનો છઠ્ઠો અધ્યાય સાંભળીએ. જે અધ્યાયમાં સાંભળીએ કે જીવ 84 લાખ યોનિમાં ફરી એ યોનિમાં દુઃખ અને યાતનાઓ ભોગવ્યા પછી ફરી મનુષ્ય જન્મ અવતાર લે છે, એ માતાના ઉદરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને માતાના ગર્ભમાં કેવું દુઃખ અને યાતના ભોગવે છે તેનું વર્ણન આ અધ્યાયમાં સાંભળીએ. જો આ વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગરુડજીએ પૂછ્યું કે હે ભગવાન શ્રી હરિ, કર્મને આધીન જીવ નરકના દુઃખો ભોગવીને આવ્યા પછી ફરીથી માતાના ઉદરમાં કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ગર્ભાદીનું દુઃખ કેવી રીતે ભોગવે છે તે મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો. ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે ગરુડજી, માતાના ઉદરમાં દેહનો કેવી રીતે વિકાસ થાય છે અને તેમણે કેવા દુઃખો સહન કરવા પડે છે એ હું તમને સઘળું વિસ્તારથી કહું છું. રજો દર્શન થાય ત્યારે ઇન્દ્રની બ્રહ્મહત્યાના પાપથી પહેલા 3 દિવસે પાપીઓનો દેહ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રે બ્રહ્મહત્યા કરીને એ હત્યાના પાપને વહેંચી નાખી ત્યાગી દીધું છે. એ વહેંચણી આ પ્રમાણે થયેલ છે. રજો દર્શનના પહેલા દિવસે સ્ત્રીને ચાંડાળી, બીજા દિવસે બ્રહ્મધાતિની અને ત્રીજા દિવસે ધોબણ જાણવી. ચાંડાળી તથા બ્રહ્મધાતિનીને સ્પર્શનો દોષ લાગે છે, તેમ છતાં નરકમાંથી આવીને આ લોકમાં જન્મ ધારણ કરનારા પાતકીઓ આ 3 દિવસમાં માના ઉદરમાં ગર્ભરૂપે સ્થાપિત થાય છે. ઈશ્વર કૃપાથી પોતાના કર્મોને આધીન દેહ સર્જન માટે પુરુષના વીર્ય બિંદુના આધારે જીવ સ્ત્રીના ઉદરમાં દાખલ થાય છે. 1 રાત્રિ બાદ સ્ત્રીનું અને પુરુષનું વીર્ય પરસ્પર મિશ્ર થાય છે. 5 રાત્રિ બાદ તેનો આકાર વર્તુળ રૂપે થાય છે. 10 રાત્રિ પછી એનું ફળ કઠણ અને બોર જેવડું થાય છે. ત્યારબાદ એ દેહ જેવા ઘાટે લંબાકાર યાની ઈંડા જેવા આકારે થાય છે. 1 મહિનો થાય ત્યારે જીવને માથું પ્રાપ્ત થાય છે. 2 મહિના પછી હાથ વગેરે અવયવો પ્રાપ્ત થાય છે. 3 મહિને એ ગર્ભને નખ, વાળ, હાડકાં, ચામડી તથા લિંગ, નાક, કાન વગેરે ઉત્પન્ન થાય છે. 4 મહિના પૂરા થતાં જ તેમાં 7 ધાતુઓ ઉદ્ભવે છે. 5મા મહિને તેને ભૂખ તરસની ઉત્પત્તિ થાય છે. 6ઠા મહિને તે ઓરથી વીંટળાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરે છે. તે સ્ત્રીની જમણી કુખે હલનચલન ચાલુ કરી દે છે. સ્ત્રીએ ખાધેલ પીધેલા પદાર્થો વડે તેની સમસ્ત ધાતુઓને પુષ્ટિ મળે છે. તે ગર્ભ સ્ત્રીઓના ઉદરમાં જ્યાં વિષ્ઠા અને મૂત્ર હોય તેવા નિંદિત સ્થાને રહે છે. ત્યાં વાસ મારનારા અનેક જાતના કૃમિઓ ભૂખથી પીડાઈને એ કોમળ ગર્ભને ખરેખર ચટકા ભર્યા કરે છે. એથી ગર્ભને અનેક યાતનાઓ સહેવી પડે છે, આથી તે મૂર્છિત થઈ જાય છે. ગર્ભવતી સ્ત્રીએ કડવા, ઉના કે તીખા, ખારા, ખાટા આદિ જે પદાર્થો ખાધા હોય તેનો રસ એ ગર્ભના કોમળ શરીરને સ્પર્શે છે ત્યારે તેને અતિશય વેદના થાય છે. જરાયથી ફસાયેલા આંતરડા દ્વારા આવૃત થાય છે. આ રીતે ગર્ભાશયમાં સ્ત્રીની જમણી કુખમાં રહેવા છતાં જેમ એક પક્ષી પિંજરામાં પરાધીન હોવાથી બહાર નીકળવામાં અસમર્થ હોય તેમ તેનાથી પોતાનું અંગ આડુઅવળું ફેરવી શકાતું નથી. આ રીતે જીવ ત્યાં વાસ કરે છે. ત્યાં જ તેને દેવયોગે પૂર્વના પોતાના 100 જન્મોના કર્મનું સ્મરણ થાય છે ત્યારે ત્યાં નિશાસો નાખતો પડ્યો રહે છે. ત્યાં જીવને કોઈ પણ જાતનું સુખ નસીબમાં હોતું નથી, તે લાંબા શ્વાસો પણ લઈ શકતો નથી. ત્યાર પછી આત્મ સાક્ષાત્કાર પામેલા સપ્તધાતુઓના 7 બંધનોથી યુક્ત એવો એ ગર્ભવાસી જીવ હાથ જોડીને યાતના કરીને શ્રી હરિએ તેને ઉદરમાં પૂર્યો છે તે બાબતમાં દીનતાપૂર્વક શ્રીહરિને સ્તુતિ ગાન કરે છે. 7મા મહિને તેને જ્ઞાન પ્રાપ્ત થવા છતાંય ગર્ભસ્થળે અનેક જાતના કર્મને લીધે યમદેવની સલાહ મુજબ કંપતો લાચારીના કારણે એકદમ દીન બની જાય છે અને ત્યાં નરકના કીડાની જેમ આમ તેમ સળવળતો રહે છે. ગર્ભમાં રહેલો એ જીવ ભગવાન વિષ્ણુને સ્તુતિ કરતા કહે છે કે હે શ્રીહરિ, હું તમારા શરણે છું
કેમ કે આપ સમસ્ત જગતના આધાર છો અને સમસ્ત પાપોના નાશ કરનારા છો. આપના શરણે આવનાર આપ મારા પર દયા દાખવો. હે નારાયણ, આપની માયાથી મોહ પામીને હું દેહ સ્ત્રી પુત્ર આદિના અહંકારે તથા મમતાથી આ સંસારમાં ફરી પ્રવેશ્યો છું. આ સંસારમાં મેં અગાઉ ઘણા પુણ્ય પાપો કર્યા. અંતકાળે મારો દેહ બળ્યો. મેં સંપાદિત કરેલા સંપત્તિના ભાગલા પાડ્યા. હે પ્રભુ, જો હું અહીંથી છૂટીશ તો આપનું ભજન કરીશ, આપના ચરણોનું સ્મરણ કરીશ. હું એવું સાધન કરીશ કે મારે આ ભવ ફેરામાં ફરીથી આવવું ન પડે અને મારી મુક્તિ થઈ જાય. હે દયાનિધિ, વિષ્ટા તથા મૂત્રના ખાડામાં પડ્યો હોવા છતાં હું જઠરાગ્નિથી પીડાઉ છું. હે ભગવાન, હું અહીંથી બહાર નીકળવા માગું છું. હે પ્રભુ, મને અહીંથી ક્યારે છોડાવશો? દયાળુ પ્રભુએ મને આ જ્ઞાન આપ્યું છે, આથી આપની શરણમાં હું આવ્યો છું. હે દયાળુ, મારે આ સંસાર ફરીથી જોઈતો નથી. વળી એ જીવ ફરીથી કહે છે કે હે દયાનિધિ, ગર્ભવાસમાંથી હું મુક્ત થઈને ફરીથી જન્મ લેવા માગતો નથી, કારણ કે જન્મ લઉં તો હું ફરીથી નક્કી દુષ્ટ કૃત્યો કરીને બુરી ગતિ પ્રાપ્ત કરવાનો. મારે આ મહાકલેશયુક્ત ગર્ભવાસમાં રહેવું પડે તેની મને ચિંતા નથી, કારણ કે અહીં તો હું નિર્ભય બનીને માત્ર આપનો જ આશ્રય કરીશ અને આ રીતે સંસાર દુઃખથી સ્વયં ઉદ્ધાર પામીશ. ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું કે હે ગરુડ, આ પ્રમાણે ગર્ભમાંથી બહાર આવ્યા પછીની જીવની સ્થિતિ મારું સ્તવન કરવા છતાં 10 મહિના થાય ત્યારે તે જીવને પ્રસૂતિકાળે ઉદરમાં ઉત્પન્ન થયેલા વાયુ ગર્ભનું મોં નીચું કરી ફરી ઉદરમાંથી બહાર ધકેલે છે. એ વાયુના સ્પર્શથી તરત જ નીચી ડોકે અત્યંત પીડા પામીને યોનિ દ્વારેથી બહાર નીકળે છે. જ્યારે ગર્ભમાં હતો ત્યારે ઉત્પન્ન થયેલા જ્ઞાન અને વૈરાગ્ય બહાર આવતા જ નાશ પામે છે. આમ જીવ આ લોકમાં જન્મીને નરક તેમજ મળમૂત્રની પથારીમાં નરકના કીડાની જેમ રહે છે. ગર્ભાવસ્થામાં પ્રાપ્ત થયેલ આત્મ સાક્ષાત્કારરૂપી જ્ઞાનનો નાશ થવાથી વિપરીત થયેલું જાણીને તે રડવા લાગે છે. ગરુડ, ગર્ભ સ્મશાન વ્યાધિગ્રસ્ત તેમજ પુરાણનું વાંચન થાય ત્યારે મનુષ્યમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જો એ વૈરાગ્યમાં કાયમ રચ્યો પચ્યો રહે તો તેને માટે માયાના બંધનમાંથી છૂટવું અત્યંત સહેલું છે. કર્મના ફળ ભોગવ્યા પછી ગર્ભમાંથી મુક્ત થતી વખતે ભગવાનની માયાથી તે મોહ પામે છે. આ માયામાં ગૂંચવાઈને યાની પરાધીનપણે કશું જ બોલ્યા વિના આલ્યાવસ્થાના દુઃખો ભોગવે છે. બાળકના મનની વાત જાણવા આશક્ત સગા તેનું પોષણ કરે છે, છતાં તેના મનમાં શું છે એ એમને સૂઝતું નથી. કેમ કે દુઃખ અને ભૂખથી બાળક પોતાના મનની વાતને કહી શકતું નથી, તે રડવા લાગે છે. બાલ્યાવસ્થાના આવા દુઃખો ભોગવતું એ બાળકને તેના માતા પિતા તેને દૂધ આદિ આપે છે અને તેનું પાલન કરે છે. અપવિત્ર હોવા છતાં માકડ આદિ જીવોવાળી પથારીમાં સૂઈ રહેવું પડે છે. પોતાના શરીરે ખંજવાળ આવે છે. અન્ય કારણોસર એને અન્યત્ર ખસવું હોય કે જવું હોય તેમજ અન્ય શારીરિક ચેષ્ટાઓ અંગે તે ઘણું જ અસમર્થ છે. આવા કારણોથી તેના કોમળ નાજુક દેહને મચ્છર, ડાંસ, માકડ, ચાંચડ આદિ કરડે છે અને દુઃખ આપે છે. આ રીતે શિશુ પોંગડિયાવસ્થામાં અનેક જાતના દુઃખો ભોગવ્યા બાદ તે યૌનાવસ્થા પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં અન્યાયીપણે એ ધન સંપાદિત કરે છે. આ અવસ્થામાં દુર્વ્યસનમાં આસક્ત થઈને તે નીચની સંગતિ કરે છે તથા વિષયોમાં પ્રીતિ ધરાવવાના કારણે શાસ્ત્રો તેમજ સંત સમાગમનો દ્વેષી બની જાય છે. આ સઘળી ભગવાનની જ માયા છે. આમ સ્ત્રીઓને દેખતા શીખે છે. સ્ત્રીઓને જોતા જ આંખોમાં કટાક્ષ આદિ ભાવોને નિરખતા તેમજ અજીતેન્દ્રીયપણાને કારણે દીવામાં જેમ પતંગિયું પડે તેમ વિષય લોભથી પ્રેરાઈને નરકમાં પડે છે. હરણ, હાથી, ભમરો, પતંગિયું તથા માછલું આ 5 પ્રાણીઓ માત્ર અનેક વિષયના ભોગી, અર્થાત હરણ એ કાન, હાથી એ સ્પર્શ, પતંગિયું રૂપ અને માછલી જીવહા અને ભમરો સુગંધીને પ્રિય માને છે.
આ પ્રાણીઓ માત્ર એક એક વિષયની પ્રીતિને કારણે નાશ પામે છે, વળી પોતાના નાશ માટે અન્ય કામી પુરુષ સાથે કલેશ કરે છે. કલેશ કરે ત્યારે જે બળવાન હોય તે નિર્બળને, નબળા હાથીને બળવાન હાથી મારે તેમ મારે છે. હે ગરુડ, સર્વ જન્મોમાં અત્યંત દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થવા છતાંય મૂર્ખાઓ પોતાના મનુષ્યત્વને વેડફે છે તે મહાપાપી છે. હે ગરુડ, અનંત યોનિઓમાં ભટકતા ભટકતા કર્માનુસાર પૃથ્વીલોકમાં મનુષ્યને જન્મ મળે છે, તેમાંય બ્રાહ્મણનો જન્મ મળવો અતિ દુર્લભ છે. એ જન્મ મળ્યો હોવા છતાં જે માત્ર એનું પોષણ કરે છે અને ઇન્દ્રિયોને લાડ લડાવે છે, એના હાથમાં આવેલું અમૃત ઢોળાઈ ગયું છે આમ માનવું, યાની તેણે પોતાના જન્મને સાર્થક કર્યો નથી પણ જન્મને વેડફી નાખ્યો છે તેમ સમજવું. પછી વૃદ્ધાવસ્થા આવતા અનેક જાતના દુઃખો વેઠીને તે મૃત્યુ પામી અગાઉની જેમ જ નરકે પડે છે. હે ગરુડ, આ રીતે અનેકવાર આ પવિત્ર ભૂમિ પર જન્મીને નરકે જવાની કર્મરચનામાં પાપીઓ ફસાય છે. તેને વૈરાગ્ય થતો નથી કારણ કે મારી પાર પામી ન શકાય તેવી માયામાં તે મોહ પામે છે. આ રીતે ભગવાન શ્રીહરિએ ગરુડજીને સમજાવ્યું કે માતાના ઉદરમાં ગર્ભ કેવી યાતનાઓ ભોગવે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે, અધ્યાય છઠ્ઠો સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિની જય.